नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी वच्चे सर्जाए लॉकडाउन की परिस्थिति ने अनुसंधाने तक्षशिला विद्यालय द्वारा ऑनलाइन शैक्षणिक कार्यक्रम नो आयोजन करवामां आवेलुं छे, जेमां हूँ आपनो स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 3 भारत नो सांस्कृतिक वारसो शिल्प अने स्थापत्य लैक्चर नंबर 7 में गुजरात की गुफाओ जो अगौ अपने लैक्चर नंबर 6 की अंदर चर्चा करी, बाकी गुफाओं की चर्चा हवे आपणे करीशुं। तो विद्यार्थी मित्रों, आपणे अगौ जोयुं के गुजरात की अंदर जूनागढ़ की गुफाओ, खंबालीला गुफा, तळाजा गुफा, शेत्रुंजी नदी मुख पासे भावनगर जिल्ला में तळाजा नो विशाल डूंगर आवेलो छे, त्यां गाड़ी लगभग 30 जेटला गुफा समूह आवेला छे, तेनो मोटो विशाल दरवाजो पण छे, तेनो एबल मंडप एटले के मोटो विशाल सभाखंड पण हतो, जेनी चर्चा आपणे अगाउ करी। हवे आपणे लेक्चर नंबर 7 नी अंदर केटली गुजरातनी अन्य गुफाओ विशे वात करवाना छीए। सौप्रथम आपणे साणा गुफानी वात करीए। तो विद्यार्थी मित्रों, साणा गुफा गीर सोमनाथ जिल्लाना ઉના તાલુકાના વાટિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણા ડુંગર ની ઉપર આ ગુફાઓ આવેલી છે। ફરીથી યાદ રાખજો, સાણા ગુફા કયા જિલ્લામાં આવેલી છે? તો સાણા ગુફા ગીર સોમનાથ જિલ્લાના એટલે કે જિલ્લામાં આવેલી છે। અને કઈ નદીના કિનારે? તો તમે કહી શકો કે રૂપણ નદી ઉપર એટલે કે બાજુમાં મોટો વિશાળ શાણા ડુંગર આવેલો છે, અને એ શાણા ડુંગર ઉપર એ આ ગુફાઓ આવેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ શાણા ડુંગર ઉપર તમે જાણો છો કેટલી ગુફાઓ છે? તો થોડાને ગણી લગભગ 62 જેટલી ગુફાઓ, જેમ મધપુડોની અંદર જે મોખો કેવી રીતે એકબીજાને આમ અડકી અડકીને એ બેઠેલી હોય છે અને આખા મધપુડાની રચના કરે છે, એવી જ રીતે સેમ મધપુડાની જેમ જ 62 જેટલી ગુફાઓ એ આ સાણા ડુંગર ઉપર આવેલી છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતની ઘણી બધી ગુફાઓ વિશે માહિતી મેળવવાના છીએ અને ઘણી બધી ગુફાઓ વિશે માહિતી મેળવી, પરંતુ આટલી બધી ગુફાઓ એક સાથે હોય એક ડુંગર ઉપર એવું હવે પછી તમને ક્યારે જોવા મળશે નહીં। તો ફરીથી યાદ કરો, સાણા ગુફા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર એ સાણા ડુંગર આવેલો છે, અને એ જે સાણા ડુંગર ઉપર લગભગ મધપુડાની જેમ 62 ગુફાઓ આવેલી છે, એકબીજાને અડકી અડકી અને આવી 62 ગુફાઓ આવેલી છે। ત્યાર પછી આપણે ડાંગ ગુફાની વાત કરીશું। આ ડાંગ ગુફાઓ એ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં એ આવેલી આ ગુફાઓ છે। ફરીથી યાદ કરો, ડાંગની ગુફા તો રાજકોટ જિલ્લામાં આવેલી છે, ઉપલેટા તાલુકામાં, અને લગભગ હું માનું છું ત્યાં સુધી એ આપણને જે આપણા સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની અંદર જે ઉલ્લેખ થયેલો છે તે પ્રમાણે જોઈએ તો આ જે ઢાંકની જે ગુફા છે એ 4th સદીની હોય એમ માનવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની જે ગુફા છે ઝિંઝુરી ઝરની ગુફા, આ ઝિંઝુરી ઝરની ગુફા ઢાંકની પશ્ચિમે, હવે આપણે ડાંકની ગુફાની અગાઉ આપણે ચર્ચા કરી એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, ડાંકની પશ્ચિમે 7 કિલોમીટર દૂર લગભગ સિદ્ધસર પાસે, ડાંકની પશ્ચિમે 7 કિલોમીટરના અંતરે સિદ્ધસર પાસે આ ઝિંઝુરી જળની ગુફા આવેલી છે। વિદ્યાર્થી મિત્રો, આ ઝિંઝુરી જળની ગુફા ઈસવીસનની પહેલી અને બીજી સદીની હોવાનું અનુમાન છે। ત્યારબાદ કચ્છની ખાબરા કોડિયાની ગુફા આવેલી છે। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો ગુજરાતનો સૌથી વિસ્તારમાં મોટામાં મોટો જિલ્લો કયો? તો કે કચ્છ જિલ્લો। તો વિદ્યાર્થી મિત્રો, આ કચ્છ જિલ્લાની આપણે વાત કરીએ છીએ તો કચ્છ જિલ્લામાં કઈ ગુફા આવેલી છે? કચ્છ જિલ્લામાં ખાબરા કોડિયાની ગુફા આવેલી છે। તો કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસે, ફરીથી કચ્છના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસે આ ખાબરા કોડિયાની ગુફા આવેલી છે। વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1967માં
केका शास्त्री नामना जानीता जे कवि छे एमने ए एमने आ केका शास्त्री आ गुफा शोधेली छे। विद्यार्थी मित्रों त्यार बाद कड़िया डूंगर गुफा नी आपणे वात करवाना छीए। तो आ कड़िया डूंगर जे गुफा है क्यां आवेली छे तो तमे जुओ भरूच जिल्लाना झघड़िया तालुकामां। समझो विद्यार्थी मित्रों कई गुफा नी वात करता हता आपणे, कड़िया डूंगर गुफा भरूच जिल्लाना झघड़िया तालुकामां त्रण गुफा समूह आवेला छे। फरीथी समझी लेजो, भरूच जिल्लाना झघड़िया तालुकामां त्रण गुफा समूह एक साथे आवेला छे। અને વિદ્યાર્થી મિત્રો આ ત્રણ જે ગુફા સમૂહોની અંદર આ કડિયા ડુંગર ઉપર આ વિશાળ ગુફા આવેલી છે। વિદ્યાર્થી મિત્રો આ જોવા લાયક સ્થળ તો એ છે કે આ એક જ પથ્થરમાંથી 11 ફૂટ ઊંચો સિંહ સ્તંભ કોતરવામાં આવ્યો છે। નવાઈની વાત તો આ છે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ કે આટલી જે વિશાળ ગુફાઓની જે આપણે વાત કરી એ વિશાળ ગુફાઓ ખરેખર આપણે આ પાઠ્યપુસ્તકમાં અને બોર્ડ ઉપર તમને લખીને સમજાવવામાં આપેલું છે, ત્યાંથી આપણને પૂરી માહિતી મળતી નથી। પરંતુ કોઈક વાર જો તમારે પ્રવાસના સ્થળ તરીકે જો જવાનું થાય તો ચોક્કસ તમે આ ગુફાની માહિતી લેજો। અને કેટલીક ગુફાઓ તો અત્યારે ખંડર અવસ્થામાં છે, મેં તમને પહેલાં પણ માહિતી આપી છે, પણ કેટલીક ગુફાઓ અત્યારે એ લગભગ એ પર્યટનના સ્થળ તરીકે પણ એ અત્યારે છે। તો વિદ્યાર્થી મિત્રો ક્યારેક પ્રવાસ જવાનું થાય તો તમે આ ગુફાઓની ચોક્કસ મુલાકાત લેજો। તો એક જ પથ્થર, તમે વિચાર કરો કે શિલ્પી કેવા બુદ્ધિશાળી, અગાઉનું કેટલું વિચારતા હશે અને એમની પરખશક્તિ કેવી હશે। એક વિશાળ પથ્થર અને છીણી અને હથોડી વડે, શીણી અને હથોડી, બીજી કઈ કલા એમની પાસે? તો શીણી અને હથોડીની કલા દ્વારા એમણે આ 11 ફૂટ ઊંચો સિંહ સ્તંભ બનાવેલો છે। અને આ જે સિંહ સ્તંભ છે એ બે શરીર અને એક જ મુખવાળી આકૃતિ, સિંહની આકૃતિ છે, એક જ બે શરીર અને એક જ મુખવાળી એ આ સિંહ આકૃતિ એમાંથી કોતરવામાં આવેલી છે। તો વિદ્યાર્થી મિત્રો તમને નવાઈ લાગશે કે ખરેખર આ બુદ્ધની જે ગુફાઓ છે ભગવાન બુદ્ધના, અને બૌદ્ધ ધર્મના ભારતમાં પ્રચાર અને પ્રસાર અર્થે સમ્રાટ અશોકે પણ ઘણો બધો પ્રયત્ન કરેલો છે અને આ એ સમયના રાજાઓના સમયની અંદર અને આ અનેક બૌદ્ધ ગુફાઓ પણ ત્યાં આગળ નિર્માણ પામી હતી અને એમાંની કેટલીક ગુજરાતની ગુફાઓ વિશે આપણે માહિતી મેળવી। ચલો વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ આ ટોપિક જોઈ વાંચી સમજીને ભણીને ઘણી નવાઈ પણ લાગી હશે કે ગુજરાતની અંદર મંદિરો ક્યાંક ક્યાંક પાટણમાં આવેલી રાણકી વાવ, એવી જ રીતે અમદાવાદની અંદર આવેલા ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, એ સિવાય પણ તમને કદાચ ખબર પડી હશે અન્ય પણ કેટલોક જે સાંસ્કૃતિક વારસાના સ્થળો એવા આ ગુફાઓ આવેલી છે। વિદ્યાર્થી મિત્રો તમને ચોક્કસ આ ગુફાઓના દર્શન કરવાનું મન થયું હશે અને એલિફન્ટાની ગુફાઓ, ઇલોરા, અજંતા ઇલોરાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ વિશે તમે અગાઉ તો ચર્ચા તો કરી ચૂક્યા છો। ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી તમે તમારા પાઠ્યપુસ્તકમાંથી મેળવી શકશો। આપણે કેટલીક ચર્ચા કરવી છે આજે, તમને હું કેટલાક સવાલો પૂછું છું। ખંભાલીડા ગુફા ક્યાં આવેલી છે? તો રાજકોટમાં લગભગ 70 કિલોમીટર દૂર ગંડલ પાસે ખંભાલીડાની ગુફા આવેલી છે। આ ગુફાની શોધ ઈસવીસન 1959માં થઈ હતી। વિદ્યાર્થી મિત્રો ડાંકની પશ્ચિમે કઈ ગુફા આવેલી છે? તો તમે કહી શકો ડાંકની પશ્ચિમે 7 કિલોમીટરના અંતરે સિદ્ધસર પાસે ઝિંઝુરી ઝરની ગુફા આવેલી છે। શાણા ગુફા કયા જિલ્લામાં આવેલી છે? તો શાણા ગુફા ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે। વિદ્યાર્થી મિત્રો શેત્રુંજી નદીના મુખ પાસે કઈ ગુફા આવેલી છે? તો અગાઉ આપણે ચર્ચા કરી અગાઉના લેશનની અંદર કે શેત્રુંજી નદીના મુખ પાસે તળાજા ગુફા આવેલી છે। તો એવી જ રીતે રૂપેણ નદીની પાસે કઈ ગુફા આવેલી છે? તો રૂપેણ નદી ઉપર શાણા ડુંગર ઉપર એ શાણા ગુફા આવેલી છે। વિદ્યાર્થી મિત્રો કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ એ કયા જિલ્લામાં આવેલી છે અને કયા તાલુકામાં? તો તમે કહી શકશો કે કચ્છ જિલ્લાના લખપત તાલુકાની અંદર કચ્છની ખાપરા કોડિયાની ગુફા આવેલી છે। કચ્છની ખાપરા કોડિયાની જે ગુફાઓ છે તેની શોધ કોણે કરી હતી? તો તમે કહી શકશો કે કેકા શાસ્ત્રીએ ઈસવીસન 1967માં આ ગુફાની શોધ કરી હતી।
ત્યારબાદ કડિયા ડુંગર ગુફા છે. વિદ્યાર્થી મિત્રો, આમ ગુજરાતની જે મુખ્ય ગુફાઓ છે જેની માહિતી આપણે મેળવી, વધારે માહિતી તમે પુસ્તકમાંથી વાંચતા રહેજો અને માહિતી મેળવતા રહેજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.